ભેગા થયા તો તરત જ સરકારે એટેક કર્યો એની ઉપર કે એ લોકોનું પણ પહેલેથી પ્લાનિંગ હતું? ના, હવે આ જે આખું ઘટનાક્રમ છે ને એ બહુ જ આમ થોડીક શું કહે માઇલ્યુટલી અથવા સૂક્ષ્મતાથી જોવા માટેનો એ કરે છે. એમ સામાન્ય રીતે આપણે ત્યાં એવું સમજવામાં આવે છે કે આદિવાસીઓ કોઈ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે એ મોટેભાગે વિદ્રોહની પ્રવૃત્તિ હોય છે, બળવાખોરીની પ્રવૃત્તિ હોય છે. અને આપણે સામાન્ય સમજ એવી ધરાવીએ છીએ કે આ લોકો માત્ર માથા પર કફન બાંધીને ફરતા હતા, પણ એવું નથી. આ ગોવિંદ ગુરુ જે છે એક બહુ કુશળ એક નેતા હતા, એક ઊંચા દરજ્જાના એ પોતે સંગઠક હતા. એટલે માત્ર ફાઇટ ટુ ફિનિશ ઓર ડુ ઓર ડાય એ પ્રકારની નીતિ નહોતી. એમ માંડગઢમાં જે ભેગા થયા એ પહેલાં મેં સમકાલીન એના રેકોર્ડ્સ જોયા છે, એ માણસે 33 ફરિયાદોનું એક આવેદનપત્ર વાઇસરોયને રવાના કર્યું એમ. અને 33 આવેદનપત્રોમાં એને પોતાને, પોતાના સંપ્રદાયને અને આદિવાસીઓને શું શું તકલીફો પડી રહી છે એ તકલીફોનું એનું આખું વર્ણન કર્યું હતું એમ. પણ એ તકલીફોનું સોલ્યુશન ના તો અંગ્રેજો લાવ્યા કે ના તો પેલા દેશી રજવાડાઓ લાવ્યા એમ. અને એના પરિણામે શું થયું કે હિંસક જે સંઘર્ષ છે એ સંઘર્ષ નક્કી થઈ ગયો એમ. કારણ કે બ્રિટિશ અધિકારીઓના રેકોર્ડ પણ એમ કહે છે કે ભાઈ અમે પણ સમાધાન કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો એમ. પણ સમાધાનનો પ્રયત્ન એટલે શું કે અહીંયા 1.5 લાખ લોકો જે ભેગા થયા છે એ પોતપોતાના ઘરે જતા રહો એમ. હવે આટલી એક સંગઠિત તાકાત એક સાથે ભેગી થઈ હોય અને એને પછી એક માત્ર એક કોઈના કહેણ ઉપર કે માત્ર એક છીછરા કે ઉપરછલ્લા સમાધાનના બેજ ઉપર એને બધાને રવાના કરી દેવા, એ ગોવિંદ ગુરુ જેવા નેતાને કોઈ પોસાય એવું નહોતું એમ. અને એને પણ હિંસક સંગ્રામની આખી તૈયારી કરી રાખી હતી. એમની પાસે ગોફણો હતી, એમની પાસે તલવારો હતી, એમની પાસે પેલી જે દેશી જૂના જમાનાની જે મેચ લોક જે બંદૂકો જે કહેવાય એ બંદૂકો પણ હતી. અને ત્યાં સજ્જ હતા અને લડવા માટે તૈયાર હતા. અને એમની પાસે સૌથી મોટી જે સ્ટ્રેન્થ હતી એ તો ગોવિંદ ગુરુનું એક ચમત્કારિક વ્યક્તિત્વ હતું એમ. એ જમાનામાં અને ઇવન આજે પણ એમ કહેવાય છે કે આ ગોવિંદ ગુરુનું તેજ એવા પ્રકારનું હતું, એના મોઢા પર એ પ્રકારની ચમક હતી કે એમની જે આજ્ઞા છે એ આજ્ઞા ઉથાપવાનું કોઈના માટે શક્ય નહોતું એમ. હવે આટલી એક તૈયારી સાથે માનસિક અને શારીરિક રીતે એમણે તૈયારી કરી અને પછી એ સંઘર્ષ માટે તૈયાર થયા હતા. બીજી બાજુ બ્રિટિશ જે લશ્કર છે અથવા અંગ્રેજો જે ભારતમાં છે એ આવું કોઈ પણ પ્રકારની જે વસ્તુ છે એને સહન કરી શકે એમ નહીં એમ. કારણ કે પ્રશ્ન એ આવે છે કે બ્રિટિશ શાસન જે છે એ દેશી રજવાડાઓને સંરક્ષણ પૂરું પાડતું હતું, એમના માટે આદિવાસીઓ અગત્યના નહોતા, એમના માટે અગત્યના હતા દેશી રજવાડાઓ અને એના પોતાના જે સબઓર્ડિનેટ હતા એ બધા એમના માટે અગત્યના હતા. એટલે 17મી નવેમ્બરના રોજ એક ફાઇનલ અલ્ટિમેટમ આદિવાસીને આપવામાં આવ્યું કે અહીંથી વિખેરાઈ જાઓ. પણ એ અલ્ટિમેટમનું કોઈ પાલન થઈ શકે એમ નહોતું, કારણ કે 1.5 લાખ લોકો ભેગા થયા હતા, એ લોકો માનસિક અને શારીરિક રીતે સજ્જ હતા અને આરપારનો જે સંગ્રામ છે એ ખેલવા માટે સજ્જ થયેલા હતા. હવે એવા લોકો ત્યાંથી પાછા વળી શકે એમ હોતા નહીં એમ. પણ આ આખી જે ઘટના છે કેવી હતી, કીડી ઉપર કટક દોડાવવા જેવી હતી એમ. ગોવિંદ ગુરુ અને આદિવાસીઓ એને નિયંત્રિત કરવા માટે વેલેસ્લી રાઇફલ, એ વડોદરાથી ખાસ બોલાવવામાં આવી, એક જે ફોજ છે અમદાવાદથી ગઈ, MBC એટલે મેવાડ ભીલ કોર્પ્સ. આ અંગ્રેજો બહુ જ હોશિયાર પ્રજા હતી કે આદિવાસીઓને તમારે કંટ્રોલમાં કરવા હોય, એને તમારે પરાસ્ત કરવા હોય તો શું કરવું પડે, એમનામાંથી બનેલી એક જે સેના છે એ સેના તમારે તૈયાર કરવી પડે. સૌથી પહેલાં તો છેક 1843માં ખાનદેશ ભીલ કોર્પ્સ એ નામની એક ભીલ પલટન આખી બની હતી, પછી ડાંગમાં પણ બની હતી, એ રીતે મેવાડમાં એક આવી આદિવાસીઓની એક સેના બની હતી. તો એને સીધી રીતે આમાં કામ લગાડવામાં આવી. એટલે ટૂંકમાં કીડી ઉપર કટક દોડાવવા જેવું એમ. લગભગ 3-4 હજાર જેટલા સૈનિકો, એમની પાસે તોપ હતી, મશીન ગન હતી, રિવોલ્વર હતી એમ. અને આખી એની એક લશ્કરી વ્યૂહરચના પણ હતી એમ કે અહીંથી આ લોકો આમ જાય, પૂર્વ દિશામાંથી ઘેરો ગાલો, દક્ષિણ દિશામાંથી ગોળીબાર કરો અને એ રીતે આદિવાસીઓને કંટ્રોલમાં લો એમ. અને એ રીતે એ લોકો લગભગ સવારે કંઈક 8-8:30 વાગે માનગઢનો જે ડુંગર છે, અહીંયા તમે આના પર જોઈ રહ્યા છો મિત્રો, માનગઢનો જે ડુંગર છે આ ડુંગર, એના ઉપર એ લોકો પહોંચી ગયા હતા. ગધેડા છે, પછી પેલા ખચ્ચરો છે, ખચ્ચરો ઉપર નાની નાની જે તોપ છે એ તોપ ચડાવવામાં આવી હતી અને એક ત્રિપાંખ્યો જે આખો જંગ છે એ જંગ ત્યાં શરૂ કરી દેવામાં આવ્યો હતો એમ. અને માત્ર લગભગ 1-1.5 કલાક સુધી આદિવાસીઓ અને આ જે એમની દુશ્મન સેના છે એમની વચ્ચે યુદ્ધ ચાલ્યું અને યુદ્ધના 1.5 કલાકમાં એનું પરિણામ આવી ગયું. સરકારી દસ્તાવેજો એમ કહે છે. હસમુખભાઈ, આગળ પ્રશ્ન તમારે પૂછવો હોય તો પૂછી શકો છો. એના માટે અરુણભાઈ, મેં શરૂઆતમાં જ વાત કરી કે જલિયાંવાલા બાગની અંદર શહીદોની સંખ્યા 379 ઓન પેપર છે, નહેરુજી 1000 લખે છે, બીજા વળી પાછા બીજા કંઈક આંકડાઓ આપે છે. મારું જે ખેડા જિલ્લાનું રિસર્ચ છે એની અંદર પણ મને એક આ પ્રશ્ન મારી સામે પણ ઊભો થયેલો, 88ના ગોળીબારનો,
એમાં પણ શહીદોની સંખ્યા જુદી જુદી હતી. રાવજી ભી પટેલ જેવા ઓથેન્ટિક લેખકે પણ સંખ્યા જુદી બતાવી છે, પણ પછી જે એની અંદર જ ઇન્વોલ્વ હતા એવા એક શહીદનું એટલે એક એવા કાર્યકરનું પુસ્તક મેં વાંચ્યું અને એની અંદર પરફેક્ટ સંખ્યા મને મળેલી. હવે અહીંયા પણ એવું જ છે, માનગઢ હત્યાકાંડમાં પણ સંખ્યા જુદી જુદી બતાવવામાં આવે છે. તો આપે તો બહુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ એનો કર્યો છે, તો પરફેક્ટ સંખ્યા કઈ હતી શહીદોની સંખ્યા? બરાબર છે. હવે આમાં પરફેક્શન જે છે ને એ થોડુંક આપણે એક ચોક્કસ આંકડો પાડવો આના માટે અઘરો છે એમ, કારણ કે માનગઢ જે હત્યાકાંડ છે એમાં કેટલા આદિવાસીઓ શહીદ થયા, એમાં જેટલા માણસો એટલી વાતો છે એમ. કોઈ બ્રિટિશ દસ્તાવેજો મેં જોયા છે, એ લોકો એમ કહે છે કે માત્ર 25 જે આદિવાસીઓ છે એમાં એમને મારી નાખવામાં આવ્યા હતા, એમને કિલ કરી દેવામાં આવ્યા હતા. એક અંગ્રેજોના તરફથી અથવા દેશી રજવાડાનો એક સૈનિક માર્યો ગયો હતો અને એક ઘાયલ થયો હતો. આ એમની લશ્કરી કાર્યવાહીનું એક પરિણામ હતું એમ. બીજી બાજુ આદિવાસીઓમાં જ લોકવાયકા ચાલે છે અને હમણાં જે ગુજરાત સરકારે પણ પ્રયત્ન કર્યો પ્રમાણે 1507 જેટલા આદિવાસીઓ છે ત્યાં શહીદ થયા હતા. કેટલાક લોકો 1200નું કહે છે, કેટલાક લોકો 900નું કહે છે અને કેટલાક લોકો 10,000 સુધી આંકડાને લઈ જાય છે એમ. હવે આ જે ઘટના બની છે ને એ ઘટનાનું એક ભૌગોલિક સ્થાન પણ આપણે જોવા જેવું છે અને એ ઘટના જે પ્રજા સાથે બની છે એ પ્રજાની જે સ્થિતિ છે એ સ્થિતિ પણ જોવા જેવી છે એમ. માનગઢ તમે આજે પણ તમે જોવા જાઓ તો હમણાં છેલ્લા લગભગ 5-10 વર્ષથી જે પ્રોગ્રેસ થયો છે એને બાદ કરીએ તો એક બહુ રિમોટ એરિયામાં આવેલું સ્થળ છે એમ, કે જ્યાં દિવસે પણ જવું આપણા માટે શક્ય નથી હોતું એમ. હવે એવા સ્થળ ઉપર 1900 વર્ષ પહેલાં જ્યારે ઘટના બનતી હોય ત્યારે એના માથા જે છે એ માથા કોણ ગણવા જાય એમ. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ 25 જે ભીલો શહીદ થયા એનો જે આંકડો છે એ આંકડો માત્ર અંગ્રેજોના રેકોર્ડમાં આવ્યો છે એમ. હવે આપણે એક બહુ સિમ્પલ એક આર્ગ્યુમેન્ટ લગાવીએ કે જે વર્ગ અથવા જે સત્તા મારવામાં પડી છે બરાબર છે અને એ લોકો જેને મારી નાખ્યા છે એને પછી એના આંકડા ગણાવે છે, એના માથા ગણાવે છે એમ, તો પછી એ જે આંકડો ગણાવે એ આંકડામાં આપણે કેટલી શ્રદ્ધા જાળવી રાખવી જોઈએ એમ. એટલે અત્યારે જે બ્રિટિશ સરકાર છે કે એના જે દેશી રજવાડાઓ છે એમણે જે દસ્તાવેજોનું સર્જન કર્યું હોય એ દસ્તાવેજોમાંથી ક્યારેય પણ આનો આંકડો સામે ન આવી શકે. માની લો કે એ વખતે એમ કે 1000 આદિવાસીઓ શહીદ થયા છે તો 1000નો જે આંકડો છે એ માત્ર ગુજરાતમાં નહીં આખા ભારતમાં હલચલ મચાવી દે એમ. કારણ કે એ સમયે પણ ગુજરાત કે ભારત આવું સુસુપ્ત અવસ્થામાં નહોતું એમ. ગાંધી પહેલાં પણ પેલી જે આખી જે ચેતના છે એ ચેતના પલપલી રહી હતી એમ, એ ધીમે ધીમે આખી ઊભી થઈ રહી હતી એમ. અને આટલો જે મોટો આંકડો છે એ બેશકપણે લગભગ 1000થી ઉપર જે માણસો છે એ માણસો આમાં શહીદ થયા હોવો જોઈએ, પણ અત્યારનો જે આંકડો છે એ શાસકો હંમેશા બતાવતા નથી. એનું કારણ એ છે કે એમાંથી એક બહુ મોટો જે વિદ્રોહ છે એ વિદ્રોહ થવાની શક્યતા છે. હમણાં મેં વાત કરી પ્રમાણે કે પૂરતા શસ્ત્રો સાથે બ્રિટિશ શાસન એ અહીંયા આવ્યું હતું એમ. આ તમે માનગઢની ભૂગોળ જોઈ રહ્યા છો એમ. આ ત્રણેય બાજુથી આ ડુંગરો છે, વચ્ચે એક સપાટ મેદાન છે અને મેદાન પછી ચારેય બાજુ ઊંડી ઊંડી ખાઈઓ છે એમ. હવે વિચાર કરો કે તોપના ગોળા છે, મશીનગનના પેલા છે, પ્રહારો છે, રિવોલ્વરના પ્રહારો છે અને એમાં આ જે આ પ્રકારની ભૂગોળ છે એ ભૂગોળમાં કેટલા માણસો ત્યાં ફેંકાઈ ગયા હોય. ઊંડી જે ખીણો છે, માનગઢની જે ખીણો છે, મેં તો એનું ફિલ્ડ વર્ક કર્યું છે નજીકથી, એ ખીણોને જોઈ છે, એની જે ઊંડાઈ છે એ લગભગ 300-400 મીટર અને કેટલીક જગ્યાએ તો 1-1 કિલોમીટર જેટલી ઊંડી છે એમ. હવે આ જે રોડ છે એ રોડ ઉપર એ મેદાન હતું અને ત્યાં આ આજુબાજુના આખા વિસ્તારમાં આ સંગ્રામ ખેલાયો હતો. અને નીચે તમે જોવા જાઓ તો નીચે બિલકુલ 800 મીટરથી લઈ અને 1200 મીટર અને લગભગ 1.5 કિલોમીટર સુધી 1500 મીટર સુધી ઊંડી ખાઈઓ છે એમ. હવે આ બધી જે ખાઈઓ છે એ ખાઈઓમાં કેટલા લોકો ફેંકાઈ ગયા છે એમ અને ત્યાં પછી કોણ એને ગણવા બેસવાનું હતું એમ. મેં એક બ્રિટિશ ડોક્યુમેન્ટ એવો જોયો છે, એ બ્રિટિશ ડોક્યુમેન્ટમાં અંગ્રેજોએ એમ કહ્યું છે, આખી ઘટનાને છાવરવા માટે એમ કહ્યું છે કે એક સંતરામપુરના એક સૈનિક, એનું નામ હતું ગુલ મહમ્મદ, એને આદિવાસીઓ પકડી અને આ ડુંગર ઉપર લઈ ગયા અને પછી એને મારી નાખ્યું એમ. એની લાશ પણ નહોતી મળી અને પછી એનું કારણ એવું આપવામાં આવ્યું કે આ પર્વત ઉપર, આ ડુંગર ઉપર એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં લાશને સંતાડી શકાય અને અથવા તો જંગલી જે પ્રાણીઓ છે એ જંગલી પ્રાણીઓ એની લાશને ખાઈ જાય એમ. હવે એક ઘટના માટે, એક મૃતદેહ ન મળવા માટે તમે જો આ લોજિક કામે લગાડી શકતા હોય તો પછી આવા સેંકડો આદિવાસીઓ આમાં ફેંકાઈ ગયા હોય કે એમના જે મૃતદેહ છે એને જનાવરો ખાઈ ગયા હોય કે પછી એ લાશો સડી ગઈ હોય, તો આનો જે હિસાબ છે એ હિસાબ કોણ આપે એમ. એટલે ટૂંકમાં પેલો જે આખો મત છે બ્રિટિશરોનો, 25 માણસો કે શહીદો જ્યાં શહીદ થયા છે, એ વસ્તુ મને તાર્કિક રીતે આજની જે માનગઢની જે ભૂગોળ છે એ ભૂગોળને જોતા બિલકુલ લોજિકલી લાગતી નથી. કારણ કે માનગઢનો એક થ્રેટિંગ એવા પ્રકારનો હતો, એક ડારો. આ ઘટના જે બની છે એ પછી ગુજરાતના કોઈપણ સામાયિક
એની નોંધ નહોતી 1913 વર્ષના વર્ષે. ઘણા બધા લોકો મને આજે પ્રશ્નો પૂછે છે કે આટલી મોટી ઘટના બની છે અને ગુજરાત સાવ બિલકુલ એ રહ્યું, પણ આ રિમોટ એરિયામાં બની, આદિવાસીઓ સાથેની ઘટના બની, એટલે સ્વાભાવિક છે કે અમદાવાદ સુધી કે બરોડા સુધી આ પ્રકારની વાતો ન પહોંચે અને કદાચ પહોંચવાનો પ્રયત્ન કરે તો એને સિસ્ટમેટિકલી દબાઈ દેવામાં આવે એમ, અને એટલા માટે પહોંચી નહોતી. સૌથી પહેલાં એના વિશે કોઈએ લખ્યું હોય તો ઇન્દુલાલ યાજ્ઞિકે લખ્યું છે 1922 કે 23ના વર્ષે, એમણે યુગધર્મ નામનું એક સામાયિક આવતું હતું, એમાં આ ઘટનાની થોડીક વાતો કરી છે એમ. એટલે માત્ર આદિવાસીઓ નહીં પણ એ ઘટનાને પણ બહુ જ વ્યવસ્થિતપણે છાવરવામાં આવી હતી. એ ઘટના એક્સપોઝ ના થાય, લોકોને એની જાણ ન થાય, એના માટેના પૂરતા જે પ્રયત્નો છે એ કરવામાં આવ્યા હતા એમ. અમે કેટલાક ચિત્રકાર્ય અને આદિવાસી જે નેતાઓ છે કે યુવાનો છે, યુવાનોની અમે મુલાકાત લીધી હતી, તો કેટલાકે એમ કહ્યું કે આ હત્યાકાંડ જ્યારે બન્યો ત્યારે મારા દાદા આ ગામમાં રહેતા હતા, આ હત્યાકાંડ બન્યો તો મારા દાદા તાલુકામાં ત્યાં રહેતા હતા એમ. પણ એ હત્યાકાંડ જેવો બન્યો એ પછી અમારી પાસે હાથે પગે ત્યાંથી ચાલી નીકળવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો એમ. એટલે કેટલાક લોકો અમદાવાદમાં આવ્યા, કેટલાક બરોડામાં ગયા, સુરત સુધી લોકો નાસી ગયા હતા. આવી અફડાતફડીનો જે માહોલ છે એ માહોલ ત્યાં હતો. લોકોએ ભૂખ્યા પેટે છાપાઓ વેચીને કે બીજી મજૂરી કરી અને પોતાના વતનને છોડી અને આ માનગઢ હત્યાકાંડને કારણે એમને સ્થળાંતર કરવું પડ્યું હતું એમ. માત્ર આટલું જ નહીં એમ, પણ માનગઢ વાળી થશે એવી કહેવત બની હતી એમ. આ ઘટના 1913માં બની, એ પછી પણ જ્યારે પણ આદિવાસીઓ ભેગા થતા હતા ત્યારે રજવાડાઓ હોય કે અંગ્રેજો હોય કે બીજા જે લાગતા ઓળખતા હતા, એ આદિવાસીઓને કોઈ પર્ટિક્યુલર ગાંધીની પ્રવૃત્તિ કે સરદાર વલ્લભભાઈ પટેલની સભાથી દૂર રાખવાના હોય તો એને એક જ ધમકી આપતા હતા, માનગઢવાળી થશે એમ. એટલે તમે જુઓ કે આ બધાને આપણે ભેગા કરીએ તો આ 25 હત્યાવાળી જે વાત છે મને તો કોઈ રીતે રૂચતી નથી. પ્રશ્ન એ છે કે કેટલા માણસો મળ્યા, ચોક્કસ આપણે ફિગર ન કહી શકીએ, પણ માનગઢ હત્યાકાંડમાં જે શહીદો થયા છે આદિવાસીઓ એની સંખ્યા હજારોમાં હોવી જોઈએ. અમારું એક ફર્ધર રિસર્ચ એ પણ ચાલે છે કે ભાઈ આની એક જે યાદી છે એ યાદી બને. આપની વાત છે અરુણભાઈ બહુ જ સાચી છે. તાર્કિક રીતે પણ વિચારીએ, અત્યારે પણ જો મીડિયાને આટલું બધું આપણે એવોઇડ કરી શકાતું હોય સત્તા દ્વારા, તો હવે આ તો 1300 વર્ષ પહેલાં જે વખતે ગુલામી, 100 વર્ષ પહેલાં અને ગુલામી અવસ્થાની અંદર, અને એ પાછું કોઈ વ્યવસ્થિત શહેરો કે એની અંદર નહીં પણ જંગલ વિસ્તારની અંદર, હવે ત્યાં તો મીડિયા પહોંચવાની સંભાવનાઓ બહુ જ ઓછી, બિલકુલ ઓછી સંભાવના. એટલે એ રીતે પણ છાપામાં એની નોંધ ના લેવાઈ હોય, સરકારે પણ દબાઈ દેવાનો પ્રયત્ન કર્યો. પ્રદેશ છે એ ડાર્ક ટેરિટરી તરીકે ઓળખાતો હતો હસમુખભાઈ, અને જે બ્રિટિશ કાળમાં કોઈ પણ અધિકારીને સજા કરવાની હોય ત્યારે એને પંચમહાલ મોકલવામાં આવતો હતો. એટલે પંચમહાલ જે છે એ અધિકારીઓને, પંચમહાલ એ અધિકારીઓને પલોટવાનું મેદાન હતું એમ. હવે તમે જો કોઈ ના જાય એવા અધિકારીઓને ત્યાં મોકલવામાં આવતા હતા. એટલે શ્રી તમે સિચ્યુએશન પંચમહાલની જોઈ શકો અને ત્યાં આ ઘટના બને છે. હા, એટલે ઓલરેડી સરકાર ઉપર વધારે કોઈ દબાણ ઊભું ના થાય, પ્રજાની અંદર કોઈ બળવો ઊભો ના થાય, એ કારણે પણ સંખ્યા ઓછી આપી હોય, એ પણ એક કારણ છે. અને બીજું આપે કહ્યું એ પ્રમાણે કે આટલી ઊંડી ખાઈની અંદર ઘણી વખત તો શું થાય કે ગોળીબાર થતો હોય અને લોકો ભાગીને ત્યાં જતા રહે, પડી જાય, જેવું આપણે જલિયાંવાલા બાગના પેલા કૂવાનો પ્રશ્ન બન્યો હતો, એવું જ અહીંયા પણ બની શક્યું હોય. એટલે ત્યાં તો એક કૂવો હતો, અહીંયા તમે ખાઈઓ જોઈ શકો છો, ચારે બાજુ ઊંડી ઊંડી ખાઈઓ છે. અને એમાં કેટલા લોકો, માની લો કે મશીન ગન કે પેલી ગોળીઓ કે તોપના પ્રહારથી ના ગયા હોય તો નાસવા જતા, દોડાદોડીમાં પણ ઘણા માણસો એ થયા હોય. અને આજે તમે ત્યાં ઉભા રહીને જુઓ તો એક વખત માણસ પડે પછી એને બચવાની કોઈ શક્યતા નથી, એનો કોઈ રસ્તો નથી. હવે અરુણભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, એટલે એના પછી એક મને એક પ્રશ્ન એવો થાય છે કે અંગ્રેજ સરકારની પાછી એક નીતિ એવી તો હતી જ કે આવું કંઈ થાય એટલે પછી એની કાનૂની કાર્યવાહી શરૂ થતી, તો આની અંદર શું કાનૂની કાર્યવાહી થઈ પછી? હા, હવે બ્રિટિશ જે સરકાર છે સત્તા, એ પોતાની લો એન્ડ ઓર્ડર અથવા કાનૂની જે કાર્યવાહી છે એના માટે બહુ જ જાણીતી હતી. જાણીતી તો કહી શકાય પણ બદનામ પણ કહી શકાય એમ. હવે આ જે આખી ઘટના છે, ઘટના કોઈ નાની સૂની ઘટના નથી એમ. માનગઢનો જે હત્યાકાંડ છે એ પહેલાં ગોવિંદગુરુએ જે ભીલરાજની જે વાત કરી એ સીધી રીતે બ્રિટિશ સરકારને, એટલે બ્રિટિશ જે સુપ્રીમેસી છે એને એક ચેલેન્જ હતી એમ. અને આવી જે ચેલેન્જ છે એ બ્રિટિશ શાસન ક્યારે પણ સહન ના કરી શકે એમ. 17 નવેમ્બર 1913 9 થી 10:30 આખું એક લશ્કરી ઓપરેશન પાર પાડ્યું એમ. એ લશ્કરી ઓપરેશન થયું એ પછી લગભગ 900 જેટલા આદિવાસીઓને પકડવામાં આવ્યા. એમાં ગોવિંદગુરુ હતા અને ગોવિંદગુરુ જેટલા એક બહુ જ પ્રતિભાશાળી એક આદિવાસી યુવાન છે, આના વિશે એક વધારે સંશોધન કરવાની જરૂર છે. પૂંજાધીરજી પારગી 24 વર્ષનો યુવાન હતો, એની ઊંચાઈ 5 ફૂટ અને 8 ઇંચ, અને એવા કેટલાય જે નવલવ્યા યુવાનો છે એમની સંખ્યા લગભગ 900 જેટલી હતી. એને ત્યાં પકડવામાં આવ્યા, 100 જણને એ લોકો અનામત રાખ્યા અને 800 જે જણ છે એમને ધમકાવીને કાઢી મૂક્યા એમ કે ફરીથી માનગઢ
કે આ જે સ્થળ છે એ સ્થળની આજુબાજુ તમારે ફરકવાનું નહીં, આ પહેલી વાત છે. એમ એટલે એ સ્થળાંતરની આખી પ્રોસેસ હતી, એમને ડિસ્પ્લેસ કરી દેવામાં આવ્યા. કારણ કે એ લોકો ત્યાં રહે તો પેલી જે ક્રાંતિની જે જ્યોત છે એ જ્યોત ત્યાં એક પ્રજ્વલિત રહેવાની એક શક્યતા હતી. બાકીના જે 100 જણ હતા એમાં ગામેતીઓ હતા, એના નેતાઓ હતા, ગોવિંદ ગુરુ હતા, એમના બીજા જે શિષ્યો હતા. એમ એટલે બ્રિટિશ શાસનની એક નીતિ એવી રહી છે કે જે લીડર્સ છે એ લીડર્સને ખતમ કરી નાખો, એટલે મુવમેન્ટ જે છે મુવમેન્ટ આપોઆપ ખતમ થઈ જવાની છે. અને એ જે ઉપક્રમ છે આ 100 વ્યક્તિઓ સાથે કરવામાં આવ્યો. એમ ગોવિંદ ગુરુને પહેલાં ફાંસીની સજા કરવામાં આવી, એનો બીજો જે સૂત્રધાર જે હતા એના જમણા હાથ સમાન પુંજાધીરજી પારગી જેનું હમણાં જ મેં નામ આપ્યું એને પણ ફાંસીની સજા આપવામાં આવી. પણ સેમ ટાઈમ એક કાનૂની કાર્યવાહીમાં એક સ્પેશિયલ કોર્ટની જોગવાઈ હતી. એમ એટલે બ્રિટિશરોએ આ ઘટના બની એ પછી તરત જ ત્યાં ખાસ કોર્ટ, ખાસ એક ન્યાયાલયની સ્થાપના કરી. એ બ્રિટિશકાલીન ઇતિહાસમાં આપણે ઇતિહાસના અધ્યાપકોએ આ ઘટનાનો એક અભ્યાસ કરવા જેવો છે. એમ સ્પેશિયલ કોર્ટ એટલે જે જગ્યાએ જે ઘટના બની હોય ત્યાં જ કોર્ટની સ્થાપના કરીને ત્યાં ત્યાં ડિસિઝન આપી દેવાનો, એટલે ચટ મંગણી અને પટ વ્યાજ એવી આખી વાત હતી. એમ હવે સ્પેશિયલ કોર્ટની સ્થાપનાથી શું થાય, એક તો જે વિસ્તારમાં ઘટના બની હોય એ લોકોને મેસેજ આપી શકાય એમ કે ભાઈ તમે પણ જો એ ક્રાંતિના વિદ્રોહના કે બળવાના માર્ગે જશો તો તમારી દશા આવી થશે, જેવું કે આ ગોવિંદ ગુરુ કે પુંજાધીરજી પારગી કે આ આદિવાસીઓની થઈ. એમ એટલે બ્રિટિશ શાસનની અનુભૂતિ કરાવી શકાય અને બીજા નંબરમાં બીજા લોકો જે છે એને બળવા છે વિદ્રોહ છે એ બધાથી દૂર રાખી શકાય. એમ હવે આ આખી માનગઢમાં જે ઘટના બની એ પછી સંતરામપુર પાસે ડોલી કરીને ગામ છે, ડોલીમાં એક ખાસ કોર્ટની સ્થાપના થઈ. એ લોકોએ પહેલાં ફાંસીની સજા કરી પણ પછી એ જે ફાંસીની સજા છે એ થોડીક ઘટાડી, અને થોડી ઘટાડવાનું જે કારણ છે એ રહેમ રહેનું હતી. એમ પણ મારું પોતાનું એક વ્યક્તિગત મંતવ્ય એવું છે કે ગોવિંદ ગુરુને કે પછી એના બીજા કોઈ માણસોને ફાંસી આપે તો એ જમાનાનો આદિવાસી સમાજ એ સાવ કંઈ નિસહાય નહોતો થઈ ગયો અને આ સહન ન કરી શકે. એમ કંઈક ગોવિંદ ગુરુ જે છે એ આરાધ્ય હતા અને સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર હતું. હવે એમની જે ફાંસીની જે સજા છે એ માત્ર રજવાડાઓ નહીં કદાચ બ્રિટિશ શાસનને પણ ઉખેડીને ફેંકી દે એ પ્રકારની અશક્યતા ધરાવતો આખો મુદ્દો હતો. એમ એટલે એમાંથી એમને જન્મટીપની સજા, અને જન્મટીપની સજા એમને અમદાવાદની સાબરમતી જેલમાં ભોગવી, પછી સિંધની જે હૈદરાબાદ જેલ છે એ હૈદરાબાદ જેલમાં એને મૂકવામાં આવ્યા. અને લગભગ 1919માં પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું ત્યારે એને ખુશીનો આખો જે માહોલ હતો એ ખુશીના માહોલમાં જે કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. કારણ કે પહેલાં તો આ રાજા રજવાડાઓ કે બ્રિટિશ શાસનની સ્થિતિ એવી હતી ને કે પોતાનું સુખ એ પ્રજાનું સુખ અને પોતાનું દુઃખ એ પ્રજાનું દુઃખ. એમ એટલે ખુશી એ થઈ કે જર્મની સામે જીત્યું અને એ ખુશીમાં આ જે કેદીઓને મુક્ત કરવામાં આવ્યા એમાં હૈદરાબાદની જેલમાંથી આ ગોવિંદ ગુરુને પણ મુક્ત કરવામાં આવ્યા હતા. એમ અને ઘણા બધા લોકોને નાની મોટી સજાઓ કરવામાં આવી હતી, કોઈને 6 મહિનાની, કોઈને 3 વર્ષની. એમ એટલે એવી જે આખી યાદી છે લગભગ 60 થી 65 જણની છે કે એમને આટલી સજા કરવામાં આવી હતી. એમ આ બધા કેદીઓ છે ને એક જગ્યાએ નહોતા રાખવામાં આવ્યા. મેં સાબરમતી જેલના રેકોર્ડ્સ જોયા છે તો એ રેકોર્ડ્સમાં ત્યાં એમને 2-3 વર્ષ સુધી રાખવામાં આવ્યા પણ પછી કોઈક કારણ એવું લાગ્યું કે એમને હૈદરાબાદની જેલમાં મૂકવામાં આવ્યા. એમનો મુખ્ય જે સૂત્રધાર છે